હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ચાલારચના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 4 માં વિષય ગુજરાતી જેમાં આપણે પાઠ 14 નો પાઠનું નામ છે સૈનિક સૈનિક રમીએ બરાબર એ પાઠમાં આપણે સ્વાધ્યાય જોવાનું છે આની પહેલા આખા લેક્ચરમાં આપણે પ્રશ્ન જવાબ અને બીજો આપણે ખાલી જગ્યા ને બધું જોયું છે તો હવે આગળ મુજબ સ્વાધ્યાયમાં છે તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 76 પર છે બરાબર પેજ નંબર बहुवचन में उदाहरण प्रमाण वाक्य बना छोकरो तो छोकरो तो छोकरा छोकरा पछी बीजू छे छोकरी तो एक वचन छे तो आपने छोकरा नु छे बहुवचन तो छोकरियो पछी त्रीजू छे पारेवा तो पारेवाओ बराबर पछी छे सोटी तो सोटियो એક હોય તો જાજી કરવાની છે અને જાજી હોય તો એમાંથી એક બનાવવાનો છે તો અહીંયા દડો છે અને અહીંયા એક દડો છે બરાબર તો દડાવો જાજા બધા છે બરાબર પછી જો આમાં તમને આપેલી ચકલીઓ બરાબર જાજી ચકલી કીધું તો આપણે કેટલી કરવાની છે એક અત્યારે અને શું આવશે ચકલી ચકલી તો ચકલીઓ દડો તો દડાવો બરાબર પછી છે બાળક તો બાળક કે કેટલા છે એક જ છે તો આપણે એનું શું કરવાનું છે તો કે विरोधी शब्द लखो बराबर तो विरोधी देश देश तो परदेश पछी बीजू छे आजाद आजाद तो बंधन अथवा तो गुलाम गुलाम बराबर पछी छे ऊंचो ऊंचा विरोधी થશે નીચો બરાબર ત્યાર પછી છે તમારો મુખ છે એમાં તમને કાવ્ય પંક્તિની જગ્યા આપેલી છે બરાબર ત્રણ લીટી આપેલી છે તો આમાં તમારે કાવ્ય પંક્તિ છે એ લખવાની છે ક્યાંથી લખવાની છે તો કે તમે આરોહણ પેજ જોશો તો એમાં આપેલું છે કે મુખ પાનો કોટ લઈ આવું તું લઈ આવને સીટી હું પાના ચશ્મા લઈ આવું કાકડિયામાં મીટી બની ખનીને બેસી જઈએ અફસરશા બનીને ચાર બચુડા લઈને સુતી સૈનિક સૈનિક રમીએ કોઈની હોય જો દાનત મેલી અમે ઉગામીશું દંડો બરાબર એટલે કેટલી લીટી લખવાની છે ચાર લીટી ક્યાંથી તો કે હું પપ્પાનો કોટ લઈ આવું તું લઈ આવને સીટી ત્યાંથી ચાલુ કરી અને અમે ઉગામીશું દંડો ત્યાં સુધી તમારે કાવ્ય પંક્તિ છે એ લખવાની છે બરાબર હવે ત્યાર પછી તમારો પેજ નંબર 77 ઉપર છે કે નીચેના વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવવાના બરાબર તો આમાં તમને ઉદાહરણ આપેલું છે કઈ ઉદાહરણ છે તો ઉદાહરણમાં જે પ્રશ્ન છે એ કેવો છે આડાઅવળી આપેલો છે તો આપણે એને કેવી રીતે કરવાનું છે એને વ્યવસ્થિત લાઈનમાં ગોઠવીને પાછું વાક્ય છે એ લખવાનું છે તો એમાં ઉદાહરણ શું આપ્યું છે તો કે જો વાંચો એમાં લખ્યું છે આવું ચશ્મા હું બાના લઈ ઈસુ છે પ્રશ્ન છે તો હવે કે આપણે લાઈન માં ગોઠવવાનું છે તો હું આવે તો કે હું બાના ચશ્મા લઈ આવું બરાબર ઉપરનું વાક્ય આડું આપેલું છે ને આપણે એને વ્યવસ્થિત લખવાનું છે પાછું લાઈન માં બરાબર તો મેં અહીંયા ત્રણે વાક્ય લખી લીધા છે હવે આપણે એને લાઈન માં ગોઠવી લઈએ તો આમાં વાક્ય શું છે કે પપ્પાનો આવું હું કોટ લઈ તો આ વાક્ય તમને બરાબર લાગે છે નથી લાગતું ને પપ્પુ મેળે ને તે આપણે શું લખવાનું હું પપ્પાનો કોટ લઈ આવું આપણે શું લખવાનું પેલા હું પછી પપ્પાનો પછી કોટ પછી લઈ આવું લઈ આવું આ છેલ્લે લખવાનું બરાબર હું પપ્પાનો કોટ લઈ આવું ત્યાર પછી બીજું વાક્ય છે કે પેઢી મજાની ટોપી માથે તો એ વાક્યમાં કેવું છે આડાઓ છે આપણને સરખું મન બેસતું નથી એટલે એમાં શું આવશે હું લખ્યું છે પેઢી મજાની ટોપી માથે તો આપણે શું
કે માથા માં આવે એટલે ત્યારે છે તો કે માથે મજાની ટોપી પહેરી બરાબર માથે પછી મજાની ટોપી પહેરી બરાબર થઈ ગયું બરાબર હવે વાક્ય પછી ત્રીજું વાક્ય છે કે મમ્મીએ લે સૈનિક સૈનિક લઈ સોટી તો આનું આમાં ગીતમાં કેવી રીતે આવે છે ચાલ બચ્ચું ઉડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ બરાબર એટલે સૌથી પહેલા શું આવશે લઈ લે સોટી લઈ લે બરાબર પહેલા આવશે લઈ પછી લે લઈ લે સોટી લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ સૈનિક સૈનિક રમીએ બરાબર થેન્ક યુ આપના અહીંયા પાઠ અને આમાં છે તમને નીચે પ્રવૃત્તિમાં કીધું છે કે આપણને આપણે રાષ્ટ્રધ્વજનું ચિત્ર દોરવાનું છે હવે રાષ્ટ્રધ્વજનું ચિત્ર તમને બધાને દોરતા આવડે છે જે તમે બીજા ધોરણમાં શીખી ગયા છો તો તમારે સરસ મજાનું તમારી અહીંયા બુકમાં નીચે જગ્યા છે ત્યાં પણ દોરી શકો છો અને તમારી રફ બુકમાં પણ રાષ્ટ્રધ્વજનું ચિત્ર દોરવાનું છે બરાબર ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ